सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने एथी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रामृत सागर ग्रंथनी अंदर पूर आठमू और तरंग एकतालीस एम छेल्ले एम कथा लखे छे के भगवान श्रीहरि उत्तरसंडा गामनी अंदर आया है। नरहरि भाईए खूब धामधूम थी महाराज नु सामयू कर्यु छे। उत्तरसंडा गामना जे बुद्धिवाड़ा व्यक्तिओ छे ए बधाय आगळ जे मतपंथ अने मतपंथनी अंदर रहेला जे एना गुरुओ એને મળ્યા છે એટલે એમને વિવેક આવી ગયેલો છે ખરેખર સાચો સત્સંગ શું છે। એમણે મતપંથની અંદર અનેક દોષો દેખાના છે એની વાતો એ કરતા અને મહારાજની રીત ગમી છે સંતોની રીત ગમી છે આ રીત સનાતન સત્ય છે કલ્યાણકારી છે આવું ઉત્તરસંડા ગામના લોકોને લાગ્યું છે। પછી નરહરિભાઈએ ખૂબ પ્રેમથી ભગવાનને ફૂલોના વાગા ફૂલોના તોરા આદિ પહેરાવ્યું છે ચરણોની અંદર ફૂલોના ઝાંઝર બાંધ્યા છે અને પ્રેમથી આરતી કરી છે। ત્યાંથી આગળ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમું તરંગ બેતાલીસ। શ્રી હરિવર કી આરતી કરી રહે જે વાર શ્રી હરિવર કી આરતી કરી રહે જે વાર તાકે સંબંધી જીતને પૂજા કરે કર પ્યાર તાકે સંબંધી જીતને પૂજા કરે કર પ્યાર સ્તુતિ પીછે કિન તેહી બાજે રહે બજાય સ્તુતિ પીછે કિન તેહી બાજે રહે બજાય હરિ પ્રસન્ન ભય તેહી વિધ સો બોલત રહાય હરિ પ્રસન્ન ભય તેહી વિધ સો બોલત રહાય। શ્રી હરિવરની જ્યારે આરતી પૂરી થઈ ત્યારે નરહરિદાસના જેટલા સંબંધીઓ હતા એ બધાએ મળીને શ્રી હરિની પ્રેમથી પૂજા કરી। તે વખતે વાજિંત્રો વાગતા હતા શ્રી હરિ ઘણા રાજી થાય એ રીતે સૌએ સ્તુતિ કરી। પછી નરહરિદાસ બે હાથ જોડીને બોલ્યા હે હરે અમારા ગામવાસી બધા લોકો હરિભક્ત બને આપ અમારા ઉપર પ્રસન્ન થઈને અમને તે વરદાન આપો સદાકાળ આપની સેવા હું કરું એવી મારી મતિ કાયમ રહે અને અમારો પરિવાર પણ સદા આપની સેવા કરતો રહે। નરહરિભાઈ જે સુરવીર અંગવાળા છે સુરવીરતાનું જેમનું અંગ છે જેને ભગવાનને ભગવાનના ભક્તો સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ નથી
ગમે એટલો સત્તાવાળો હોય, ગમે એટલો બુદ્ધિવાળો હોય, પરંતુ નરહરિભાઈ જેને ભગવાનમાં પ્રેમ ના હોય, ભગવાનની ભક્તિયુક્ત જેનું જીવન ના હોય, ભગવાનના સંતમાં જેને હેત ના હોય, એવા લોકોને નરહરિભાઈ પશુની સમાન ગણતા. એવા સુરવીરતાના અંગવાળા ભક્તએ પોતાના ગામમાં પોતાના સંબંધીઓને બોલાવ્યા છે, બધાને મહારાજની પૂજાનો લાભ અપાવ્યો છે. નરહરિભાઈ ભગવાનની સ્તુતિ કરતા એમ કહે છે કે હે મહારાજ, અમારું ગામ સત્સંગી બને, આ ગામની અંદર રહેલા સારા સજ્જન મુમુક્ષુઓને તમારું સ્વરૂપ ઓળખાય એવું વરદાન હું માગું છું. કેવો ઈશક હશે ભક્તને કે મને તો મહારાજ મળ્યા છે, મને તો આ સાધુ મળ્યા છે, પણ આ ગામના લોકોને પણ આ મહારાજને આ સાધુ ઓળખાવા જોઈએ, એની માટે વરદાન માગે છે. પોતા માટે કશું નથી માગ્યું, બીજાને માટે માગ્યું છે, આ ભક્તનું લક્ષણ છે. પોતાના જે સંબંધીઓ છે એને પણ ભગવાનનો સંતોની પૂજાનો લાભ અપાવ્યો અને સદાકાળ હું તમારી સેવા કરું, આવી જ મારી મતિ સદા રહે, અમારો પરિવાર સદાય તમારી સેવા કરતો રહે, આવું વરદાન પ્રભુ તમે આપો, આવું નરહરિભાઈ માગે છે. આગળ નરહરિભાઈ ભગવાનની સ્તુતિ કરતા સેવાનો મહિમા કહે છે, તુમારી સેવા તવ સંત કી સેવા, ઇચ્છત હે બ્રહ્માદિક દેવા, તુમારી સેવા તવ સંત કી સેવા, ઇચ્છત હે બ્રહ્માદિક દેવા, રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય હિ જે તે, રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય હિ જે તે, ધ્રુવ આદિક બડે પદ હિ તે તે, ધ્રુવ આદિક બડે પદ હિ તે તે. આપની અને આપના સંતોની સેવાને તો બ્રહ્મા આદિ દેવો પણ ચાહે છે. રિદ્ધિ સિદ્ધિ અને ઐશ્વર્ય જે કહેવાય છે તથા ધ્રુવ આદિ જે પદ કહેવાય છે તે બધા સેવા વિના મળતા નથી, અને તે બધા આપના પદ અક્ષરધામ આગળ તો અત્યંત તુચ્છ ગણાય છે. જપ તપ તીર્થ દાન અને યજ્ઞ આદિ અનેક કલ્યાણકારી સાધન સેવા કર્યા વિના સફળ થતા નથી. નરહરિદાસની જે સમજણ છે એ કહે છે કે હે પ્રભુ, તમારી અને તમારા સંતોની સેવા તો બ્રહ્માદિક દેવો પણ ઈચ્છે છે. શ્રીજી મહારાજ ગરડા મધ્યના 59મા વચનાવતમાં એમ કહે છે, ચાર વેદ, 18 પુરાણ અને ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ એ જ પરમ કલ્યાણ છે. ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, બહુ મોટા પુણ્યવાળાને મળે છે, અને ભગવાનના સંતો બહુ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક છે. મધ્યના 22મા મહારાજ એમ કહે છે, જ્યારે બહુ બ્રહ્માદિક દેવો ભગવાનને અર્થે કાંઈ ભેટ સામગ્રી લઈને જાતા હોય ત્યારે અક્ષરધામમાં ભગવાનના સંતોને અર્થે પણ ભેટ સામગ્રી લઈને જાય છે. જેવી રીતે અહીંયા આગળ હરિભક્તો પોતાના ઘરે પધરામણી થતી હોય તો ઠાકોરજીનું અને સંતોનું પૂજન કરે છે, એવી જ રીતે બ્રહ્માદિક દેવો ભગવાનનું અને સંતોનું પૂજન કરે છે. ભગવાન અને ભગવાનના સંતની સેવાને ઈચ્છે છે પણ મળતી નથી, બહુ બ્રહ્માદિકને મળતી નથી. હરિ પાસે બેઠાની જાગજો. બહુ બ્રહ્માદિક જેવાને પણ ભગવાનની સેવા મળવી, ભગવાનના સંતની સેવા મળવી બહુ દુર્લભ છે. ધ્રુવાદિક પદો કહેવાય છે એ પણ સેવા વિના મળતા નથી. બધા આપના પદ અક્ષરધામ આગળ તો અત્યંત તુચ્છ ગણાય છે. ગમે એવું કોઈને પદ મળ્યું હોય, ધ્રુવનું પદ મળ્યું હોય કે ઈશ્વરોનું પદ મળ્યું હોય, દેવતાઓનું પદ મળ્યું હોય, નક્ષત્રોમાં સ્થાન મળ્યું હોય, બ્રહ્માંડોના અધિપત્યો થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય, અધિપત્યોના અધિપતિ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય, તો પણ અક્ષરધામ રૂપી પદ આગળ બધા તુચ્છ છે. જપ તપ તીર્થ અને દાન એ અનેક કલ્યાણકારી જેટલા સાધનો છે,
એ સેવા કર્યા વિના સફળ થતા નથી. સેવા તો જોઈએ જોઈએ ને જોઈએ જ, દરેકના જીવનની અંદર સેવા જોઈએ. સેવા વિનાનું જેનું જીવન છે એ જીવન વ્યર્થ છે. ભગવાનની સેવા, સેવા તો બધા બહુની છે. ગરીબની સેવા થાય છે, મા બાપની સેવા થાય છે, ગાયની સેવા થાય છે, અનપેક્ષિત પોતે કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય સામાનો રાજીપો મળે અને સામાને મદદરૂપ થવું એવા આશયથી થતી ક્રિયા એનું નામ સેવા છે. કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ પણ સ્વાર્થ વિના, કેવળ રાજીપો, સામેના આત્મા મારી પર રાજી થાય એવા આશયથી થતું કાર્ય એનું નામ સેવા છે. એ સેવા અનેક અનેક પ્રકારથી થતી હોય છે, અનેક ક્ષેત્રમાં થતી હોય છે, પરંતુ એમાં સર્વથી શ્રેષ્ઠ સેવાના ક્ષેત્ર હોય તો ભગવાન અને ભગવાનના સંતની સેવા છે, ભગવાનના ભક્તની સેવા છે. એ સેવા જે કરે છે એનું ભાગ્ય અતિ મોટું છે. જેના બહુ જન્મના પુણ્ય ઉદય થયા હોય એને જેવી સેવા મળે છે. નરહરિભાઈ કહે છે, ભગવાન ને ભગવાનના સંત તમારી સેવા બહુ દુર્લભ છે. ધર્મ ભક્તિ વૈરાગ્ય હિ જ્ઞાન સેવ વિન ફલત ન સુને કાના, શ્રવનાદિક સાધન હિ ચારે, શ્રવનાદિક સાધન હિ ચારે, સેવ વિન ન ફલત કો વારી, સેવ વિન ન ફલત કો વારી. ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન પણ સેવા વિના સફળ થાય છે એવું અમે ક્યારેય કાને સાંભળ્યું નથી. અને શ્રવણ મનન નિધિધ્યાસ ને સાક્ષાત્કાર એ ચાર સાધન પણ સેવા કર્યા વિના ક્યારેય સફળ થતા નથી. વિચારો સેવા એ કેટલું અગત્યનું પાસું હશે. ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય એ જેવા જોઈએ એવા સેવા વિના પ્રાપ્ત થતા નથી. અને શ્રવણ મનન નિધિધ્યાસ ને સાક્ષાત્કાર એ પણ સેવા વિના ક્યારેય સફળ થતા નથી. જેને સેવાનું અંગ નથી ને, જેના જીવનમાં સેવાનું અંગ નથી ને, એના જીવનની અંદર કોઈ પણ આધ્યાત્મિક સિદ્ધિ ક્યારેય થવાની નથી. એના જીવનમાં એને રાજીપો ક્યારેય કોઈનો મળવાનો નથી, કોઈનો નહીં મળે. અને રાજીપા વિના ક્યારેય પણ આ બધું સિદ્ધ થતું નથી. અને રાજીપા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ સાધન, સરળમાં સરળ સાધન સેવા. એવું જરૂરી નથી કે આ જ સેવા, જે પ્રકારથી આપણે ભગવાનની સેવા કરી શકીએ, જે પ્રકારથી આપણે સંત ભક્તની સેવા કરી શકીએ એ આપણી કેપેસિટી પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે, આપણને સોંપેલી હોય એવી સેવા જે કરે છે અથવા જ્યાં જરૂર છે આપણે કરી શકીએ એમ છે ત્યાં સેવાની અંદર સભ્ય ખૂટે છે અને આપણે સામેથી એની અંદર ઇન્વોલ્વ થઈ જઈએ, એનાથી રાજીપો બહુ મળે. આજે કેટલા બધા ભક્તો આપણા લોયાધામ પરિવારમાં એવા છે કે એ લોકો જે જે સેવા સંભાળે છે, માનો કે આ મંદિર છે તો મંદિરમાં જે સેવા સંભાળતા હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, કોઈક જગ્યાએ મંડળો ચાલે છે ત્યાં એ મંડળો ચલાવવાની સેવા સંભાળતા હોય જે ભક્તો, ભાઈઓ બહેનો જે કોઈ સેવા સંભાળે છે, કેટલાક બધાનો કોન્ટેક કરવો એવી સેવા સંભાળે છે, એ સેવકોમાં અમુક સેવકો એટલા એક્યુરેટ છે કે પોતાને જે સેવા સોંપી છે એ સેવા કદાચ એનો સમય થયો હોય ને સંતો તરફથી સોંપવાની રહી ગયો હોય તો સામેથી પૂછી લે કે હવે આ સેવાનું શું છે, યાદ કરાવી દે. સેવા કર્યા પછી એનો રિપોર્ટ આપે કે આટલાને આ રીતે આ સેવા આપી અને એનું પરિણામ આ છે, અત્યારે આટલે પહોંચ્યો છું, આવું રિપોર્ટ આપે. અને કેટલાક સેવક એવા હોય કે એને સંતોને કયા કરવું પડે સતત, 5 વખત 10 વખત કહે તો 1 વખત કરે, ઓલાને સંતો કહેવાનું ભૂલી ગયો હોય તો સામેથી પૂછી જાય. કેટલાક ભક્તો એવા છે જેની પાસે કોઈ સેવા નહોતી ત્યારે એ સામેથી આવીને સંતો પાસે કે મને આવી આવડત છે, મારી પાસે આ પ્રકારનું મહારાજનું આપેલું છે,
જો તમે આજ્ઞા કરો સંતો તો હું આ સેવામાં ઇન્વોલ્વ થાવ, તમારી ઈચ્છા હોય તો અને મારી જરૂર હોય તો. આ પ્રકારના જે સેવક છે, ધન્યવાદ છે એને કે જે સેવાને ઈચ્છે છે. સેવાને તો ઈચ્છવી જ જોઈએ. આપણું શરીર સશક્ત હોય તો ભગવાનની સેવા, મંદિરની સેવા, સંતની સેવા, ભક્તની સેવા હું કેવી રીતે કરી શકું? પૂર્વેના ભક્તો એને સેવા કરી જ. પર્વતભાઈ અખંડ મૂર્તિમાં રહેતા, અખંડ મૂર્તિમાં રહેતા એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, રહેતા સદા મૂર્તિ માય અચરજકારી છે. આવું અચરજકારી જેનું જીવન હતું, સદાય મૂર્તિમાં રહેતા, તો એ દાદા ખાચરનો ગોલો બીમાર થયો તો સેવા કરવા પર્વતભાઈ તૈયાર થયા છે. ઉત્સવ સમયમાં પર્વતભાઈ જાતે બધું તગારા પાવડા માટી ઈંટો જાતે ઉપાડતા, મૂર્તિને ધારીને ખૂણામ નહોતા બેસી જતા. મૂર્તિને ધારવી એટલે સેવા ના થાય, કથા સાંભળવી એટલે સેવા ના થાય, કીર્તન ગાવા છે એટલે સેવા ના થાય, એ વાત ખોટી છે. હા, કથા વાર્તાનું અંગ જોઈએ, કથા વાર્તા સાંભળી જ લેવી જોઈએ. સેવા આ ટાઈમે છે તો પછી પાછળથી પણ કથા સાંભળી લેવી જોઈએ. કોઈ વખત કથા ચાલતી હોય અને એ ટાઈમે આપણે સેવા કરવાનો ટાઈમ હોય તો વાંધો નથી, એ ટાઈમે સેવા કરી લો, પણ કથામાં શું આવ્યું એ બીજે દિવસે સાંભળી લો. સેવાના બાને કથા કીર્તન ભજન ના છૂટવું જોઈએ, અને કથા કીર્તન ભજનના નામે સેવા ના છૂટવી જોઈએ. જે જરૂરી હોય ત્યારે સેવા કરવી જોઈએ. અત્યારે પંચાબ્દી મહોત્સવ આવે છે, સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3 આવે છે, અને આટલા મોટા પાયે આ ઉત્સવ થવાનો હોય ત્યારે કેટલી સેવાની જરૂર પડે. એકલા ધનની સેવાથી તો થાય નહીં, ધનની સેવા તો જોઈએ પણ તન ને મનની સેવા પણ એની અંદર એટલી જ જોઈએ. આપણે આપણને સંતો એમ કે તમે તમારું રજીસ્ટ્રેશન કરાવજો, સંતો એમ કે તમે તમારું ફોર્મ ભરજો, સંતો એમ કે તમે તમારું સેવાના દિવસો લખાવજો, એ પહેલાં કેટલાય ભક્તો એવા છે જેને સામેથી કહી ગયા કે અઠવાડિયાનો ઉત્સવ છે, એના અઠવાડિયા પહેલાંની રજા લેવાની હોય તોય કહેજો, અને પછી લેવાની હોય તોય કહેજો. બેય રજાઓ લઈ અમારી ગાડી લઈને અમે સેવામાં તૈયાર હોઈશું, જે જરૂર હોઈએ, જે જરૂર હોઈએ. તો ઉત્સવ કરવાવાળા કાર્યકર સેવક, જે સાધુ હોય, જે કાર્ય કરતા ભક્તો હોય, એને કેટલો આનંદ થઈ જાય, કેટલો આનંદ થાય, એનું કેટલું બળ વધી જાય એ કરવા માટે આપણે સેવા કરી શકીએ છીએ. તો કેટલા ભક્તો એવા છે કે અમે બહારથી આવવાના છે, અમે બહારના દેશમાંથી આવશું પણ રસોડાની અંદર અમને આટલી આટલી આવડત છે, રસોડાની જે સેવા હોય, બનાવવાની સેવા, તો અમે ઉત્સવ દરમિયાન બનાવવાની સેવા કરીશું, અને એ રસોઈની સેવાની અંદર અમે અખંડ રહેશું, થાકીએ નહીં, એ પ્રકારની સેવા. તો કેટલાક ભક્તો એવા છે કે અન્નકૂટની અંદર કેટલી વસ્તુ બનાવવાની છે એનું લિસ્ટ આપજો તો અમે પણ અમારી રીતે કોઈક વસ્તુઓ બનાવીને લાવીએ. સેવા મળે કોને, સેવા મળે કોને. આજે કેટલા ભક્તો અહીંયા આગળ છે, આ ન્યૂજર્સી મંદિરની અંદર સેવા આપતા યુવાનો છે, જે પોતે ધનથી તો સેવા કરે છે, એનું સમર્પણ ધનનું તો જબરું હોય છે, સમયનું તો હોય છે, પણ રાત્રે બધાય જમી રહે ને પછી પોતા મારીને ગાર્બેજો નાખવા સુધીનું કાર્ય એવા સેવાભાવી યુવાનો કરતા હોય છે. કેટલી મોટી સેવા, અલગ 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 પ્રકારની જે બહેનો સેવા કરતા હશે એ કેટલી મોટી સેવા. એને રાજીપો કોઈને માગવો ના પડે. કેટલાક ભક્તો એવા છે આ મંદિરના સંકુલને આજુબાજુમાં સાફ કરવાની એને સેવા લીધી છે ને, વીકડેઝમાં રજા લઈને આવે. કદાચ આ વિન્ટરની અંદર ઘણી વખત વીકેન્ડમાં સ્નો હોય, ઠંડી હોય, તો વીકડેઝમાં વાતાવરણ સારું હોય ને તો આખા દિવસની રજા પાડે અને પોતાની સેવા ગાડી લઈને આવીને, મશીન પોતાનું લાવીને, પાંદડાને બધું વીણીને, કોથળીઓ ભરીને નાખી આવે જાતે જ. મેકન મંદિરની અંદર ત્યાં આગળ ઝાડવા કાપવાની સેવા આપણા ભક્તો વચ્ચે હું ગયો હતો ત્યારે કેટલાક ભક્તો આપણા ત્યાં રજાઓ પાડી અને ત્યાં સેવા કરે, ઘાસ સાફ કરે, પોતે પોતાના ધંધા ઉપર બંધ કરીને આવીને સેવા કરે. કોણ રાજી ના થાય એ વાતને સાંભળે તો કોણ રાજી ના થાય? નિષ્ઠુરમાં નિષ્ઠુર વ્યક્તિ પણ સેવાથી રાજી થઈ જાય છે તો ભગવાન તો થાય જ ને. ભગવાન તો માખણ જેવા કોમળ છે, ભગવાનના સંતો માખણ જેવા કોમળ છે, એનું હૃદય એવું છે, એ તો રાજી થઈ જ જાય. કારણ કે સેવાની અંદર સહજ રાજીપો છે, સહજ રાજીપો, અને રાજીપાની અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે.
રાજીપાની અંદર શ્રવણ મનન નિદિધ્યાસનો સાક્ષાત્કાર રાજીપામાં રહેલો છે. જેને જેને સાક્ષાત્કાર થયા છે, જેની જેની અંદર એકાંતિક ધર્મ આવ્યો છે, એ બધાય સેવાથી આવ્યું છે. એક આજ સુધી ઇતિહાસમાં એક એવો નથી કે સેવા વિના ભગવાનને પામી ગયો હોય, એવો એક નથી. અને સેવા એટલે દેહ મૂક્યા પછી પણ જે પાસું આપણી સાથે રહે, દેહ મૂક્યા પછી ધર્મ નથી પાડવાનો, દેહ મૂક્યા પછી ભક્તિ નથી કરવાની, દેહ મૂક્યા પછી જ્ઞાન કાંઈ નથી જરૂર. દેહ મૂક્યા પછી એમ ના કીધું ધર્મ પાડજો, પણ દેહ મૂક્યા પછી જ્ઞાન રાખજો એવું ના કીધું. દેહ મૂક્યા પછી એટલું ચોક્કસ કીધું, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. ધામમાં પણ સેવા તો સાથે જ રહે છે. ધામમાં ગયા પછી પણ જે સાથે રહે એવું જો કોઈ સાધન હોય, જે અહીંથી માંડીને ઠેક ધામમાં ગયા પછી પણ અનાદિના અનાદિ અને આદિમાં આદિ અને ભવિષ્યમાં ભવિષ્ય ત્યાં સુધી જે ત્રણેય કાળની અંદર સદાયને માટે સાથે રહે એવું જો કોઈ હોય તો સેવા છે. એ સદાય સાથે રહે છે, માટે સેવા છે એ કરવાનો આગ્રહ, સેવા કરવા માટેની ખેવના, એ હંમેશા આપણા જીવમાં ઉત્સાહ એનો રહેવો જ જોઈએ. એમ ના થવું જોઈએ હજુ કેટલી સેવા કરીએ, કેટલી કેટલાક ભક્તો જો હાર બનાવવાની સેવા, વર્ષોથી એક જ સેવા, કોઈ દી થાકતા નથી, રોજ નવું નવું બનાવે છે. કેટલાક ભક્તો રસોઈ, વર્ષોથી રસોઈ બનાવવાની સેવા, થાક ના લાગે. પણ આપણે નવા ક્યારેય આપણે કર્યું જ ના હોય અને આપણને કોઈ દી સંકલ્પ જ ના થાય કે હું સેવામાં ઇન્વોલ્વ થઉં, એ આપણી કમનસીબી કહેવાય, કમનસીબી કહેવાય. ઉત્સવ સમયા હોય, મંદિરમાં કોઈ પ્રસંગો હોય, આપણા નાના નાના સેન્ટરો ચાલતા હોય, ત્યાં આગળ સંતો જવાના હોય, અથવા તો એ ત્યાંનું નાનું સેન્ટર શાકોત્સવને એવું ઉજવવાનું હોય, અને ત્યારે આપણે સેવાની અંદર પહોંચી ના શકીએ, જે એક બે જણ આયોજન કરતા હોય એ લોકોના માથે જ બધું મૂકી રાખીએ, તે આપણી કમનસીબી કહેવાય. કમનસીબી કે આપણી પાસે સેવા આવી શકે એવી છે, છતાં પણ આપણે ત્યાં તો બધા બહુ સેવાભાવી ભક્તો છે, પણ કદાચ ક્યાંક આળસ અને પ્રમાદના કારણે. આળસ પ્રમાદ તો એવા છે, ભગવાનના ભક્તનાય દુશ્મન છે. આળસ પ્રમાદના કારણે આપણે એ સેવા ન કરી શકતા હોઈએ, ન કરી શકતા હોઈએ, કે કોઈ સેવા માટે આપણે ક્યારે પૂછતા ના હોઈએ કાર્ય કરતા ભક્તોને, કે જે કોઈ આયોજન કરતા એવા સંતો ભક્તોને, કંઈક મારા તરફથી સેવા હોય તો કહેજો, હા મને નિશંકપણે બોલાવજો, એમ કહેતા ના હોઈએ, તે આપણી કમનસીબી છે. આપણે આપણા દેહ માટે, દેહના સંબંધીઓ માટે બધી રજાઓ વાપરવાની, આપણે આ શરીરને, આપણા દેહને, દેહના સંબંધીઓ માટે આ શરીરને ઘસવાનું, ભગવાન માટે, ભગવાનના સંતો ભક્તોના સત્સંગ માટે કાંઈ નહીં. આવો યોગ મળ્યો, આવો જોગ મળ્યો, આવી વાત મળી, શાસ્ત્રો આવું પોકારી પોકારીને કહે છે, છતાં પણ આપણો આત્મા ન જાગી શકે, ન જાગી શકે સેવા કરવા માટે, ન પૂછી શકે સેવા કરવા માટે, હજુ આટલી વાત કરીએ છીએ તો પણ ઇન્વોલ્વ ના થઈ શકે સેવા કરવા માટે, તો એ તો કેટલી કમનસીબી કહેવાય. માટે જે ભક્તોને કસર રહેતી હોય એને કરબદ્ધ પ્રાર્થના કરું છું, તમારી કસરને ટાળજો, તમારી આળસને છોડજો. શનિવારે સત્સંગ થતા હોય કે જ્યાં જ્યાં કંઈક સભા થતી હોય, 15 દિવસે થતી હોય, મંદિરમાં અઠવાડિયે થતી હોય, જ્યાં જ્યાં લોયાધામ પરિવારની નાની મોટી સભાઓ થાય છે ત્યાં તમે સેવામાં વહેલા પહોંચો. ત્યાં આગળ ગમે જે પ્રકારનું આયોજન હોય એમાં પૂછો, મારી સેવાની શું જરૂર છે એમ પૂછો. કોઈ 2 જણ કર્યા કરતા હોય બેના માથે જ ના નાખશો, કોઈ 5 જણ કરે છે એના માથે બેહાડી ના દેશો કે 5ને જ કરવાનું, આપણે તો ખાલી બસ ખુરશી શોભાઈ અને બસ હાય હેલો કરીને જવાનું, બાકી જવાબદારી એમની છે, આવું ના રાખશો. મહારાજનો રાજીપો જો જોઈએ છે, મોટા પુરુષનો રાજીપો જો જોઈએ છે, સંતો ભક્તોનો રાજીપો જો જોઈએ છે, તો ઠેક અક્ષરધામની અંદર પહોંચવું છે, મહારાજના અનાદી મુક્ત થવું છે, તો આપણે ક્યારેય પણ સેવાના ચોર ના થઈએ, સેવા ચોર ના બનીએ. સેવા એ દરેકની ફરજ છે, દરેકની ફરજ છે, એ પહોંચી જ જવું જોઈએ. જ્યાં સેવા ચાલતી હોય, આપણે નવરા છીએ, આપણાથી થાય એવી છે, આપણને ખબર છે અત્યારે ભક્તો ઓછા છે, આપણે સેવામાં પહોંચી જવું જોઈએ. તમારી પીરસવાની સેવા નથી, પણ પીરસવામાં જે હરિભક્તો દર વખતે પીરસે છે એ હરિભક્તો હાજર નથી રહી શક્યા, કોઈ કારણસર એ બીજે છે, અથવા તો બીજી સેવામાં છે, અથવા તો એ લોકો બીજે ક્યાંક બહાર ગયેલા છે, તો આપણે સેવામાં ઇન્વોલ્વ થઈ જઈએ. રસોડું જે બહેનો જે દર અઠવાડિયે કરે છે, તો એ બહેનો કદાચ કોઈ કારણસર એના પ્રસંગોપાત ક્યાંક ગામ બહાર ગયા છે,
તો એ સેવાની અંદર બીજાએ ઇન્વોલ્વ થઈ જવું. વર્ષમાં 5 વખતે આપણે ક્યારેય પણ સેવામાં ઇન્વોલ્વ ના થઈએ એ તો કેટલી મોટી કમનસીબી. એમાં જો મંદિર હોય, સત્સંગનો આવો સમુદાય હોય અને આપણે કોઈ સેવા જ નહીં, ક્યારેક ખુરશી ગોઠવવાની સેવા એક ના થાય, આપણા હાથ સશક્ત હોય, હાથ પગ ચાલતા હોય, ઘર પરિવાર સરસ હોય, બધું સરસ હોય, જોબ સરસ હોય, શનિ રવિની રજા હોય ફૂલ, અને તો પણ આપણે ના કરી શકીએ, એ કેટલી મોટી કમનસીબી કહેવાય. અહીંયા ગળા આ મંદિરના બાથરૂમ ટોયલેટ સાફ કરવાની સેવા એક પરિવાર કરે છે એવી મેં વચ્ચે વાત કરી હતી. તરત એક પરિવારનો ફોન આવ્યો કે અમને તમે 2 મહિનાની સેવા અમે લોકો કરશું પતિ પત્ની બંને. એવો તરત ફોન આવ્યો કે 2 મહિનાની સેવા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે અમને સોંપજો, અમે મંદિરના ટોયલેટ બાથરૂમ સાફ કરવાની સેવા પતિ પત્ની બંને કરશું. તો એ વાત સાંભળી તેનો આત્મા જાગ્યો, એનું નસીબ જાગ્યું, એની કમનસીબી દૂર થઈ, દૂર થઈ. અને વાત સાંભળવા છતાં જેની કમનસીબી દૂર ના થાય, કરોડો વખત વાતને સાંભળે પણ ફક્ત એમ જ માની લે કે આ તો વાત કરી છે, તેનું કમનસીબ ક્યારેય નહીં ઘટે. માટે સેવા કરવાનો ઉત્સાહ વાલા ભક્તો છે, જેને છે એને અતિ છે, પણ જેની અંદર હજુ આળસને પ્રમાદ છે ને એને પણ ભગવાન જોવે છે ને જાણે છે હા કે આ લોકો કરી શકે એવા છે, આ નવરા છે, નવરા છે. જો થોડોક જગત ગૌણ કરે તો આ લોકો કરી શકે એમ છે, આ લોકો શનિવાર આવીને સેવા કરી શકે એમ છે, રવિવાર કરી શકે એમ છે, મંદિરની કરી શકે એમ છે, સંતો ભક્તોની કરી શકે એમ છે, તન મન અને ધનથી કરી શકે એમ છે. પણ લોભ છે એટલે ધનથી નથી કરી શકતા, આળસને પ્રમાદ છે એટલે તનથી નથી કરી શકતા, ઈર્ષાને અભાવ છે એટલે મનથી નથી કરી શકતા. એ ભગવાન જોયા કરે છે, મારીને તમારી કસરો જે જગ્યાએ છે ને એને જોવે છે. આળસ અને પ્રમાદ છે એટલે તનથી નથી કરી શકતા, ઈર્ષાને અભાવ છે એટલે મનથી નથી કરી શકતા, મનથી સેવા એટલે બહુ સારું કરે છે, બહુ સારું કરે છે. મારા હાથ પગ નથી ચાલતા, નહીં તો હું કરી શકત, બહુ સારું કરે છે. મારાથી નથી થતું, મારી પોઝિશન એવી છે, 2 જોબો કરવી પડે છે, નહીં તો હું કરી શકત હા. એ મનથી સેવા છે, એને 2 જોબ કરવી પડે છે, ટાઈમ નથી મળતો, નથી કરી શકતા એ સેવા, પણ એ વિચારે છે. આ બધા બહુ આગળ કહેવાય, બહુ સેવા કરે છે, એ મનથી સેવા છે. એવી સેવા કોણ ના કરવા દે? ઈર્ષાને અભાવ એ આપણને એવી સેવા ના કરવા દે, અને લોભ છે એ ધનથી સેવા ના કરવા દે આપણને, કે હવે કેટલુંક પછી દેવું, આપણે બધું નહીં જોઈએ એમ ધનથી સેવા ના કરવા દે. ત્રણેય પ્રકારની સેવા એમાં તમારે તમારી કેપેસિટી, તમારી સ્થિતિ મુજબ ઇન્વોલ્વ થવું જોઈએ, અને તમારી કમનસીબી જ્યાં રહેતી હોય એને તમારે હટાવવી જોઈએ. તમારી માટે તન મન ને ધન છે, અમારી માટે તન ને મનની સેવા છે, ધન અમારી પાસે છે નહીં. એ સેવામાં મારે ને તમારે બંને પોતપોતાના આશ્રમને અનુરૂપ જે છે એમાં ઇન્વોલ્વ થવું જોઈએ, તો જ આ બધું ફળદાયી થાય, નહીં તો કરોડ જન્મ સુધી સત્સંગમાં પડ્યા રહીએ તોય ફળદાયી ના થાય. માટે સેવામય જીવન બનાવવું, આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો. તુમારી તવ સંત કી જોવું, સેવ વિન પ્રાપ્તિ ન મિલત સોવું, શેષ નમાયે જોડન હાથ, શેષ નમાઈ જોડન હાથ, પત્ર ફલ ફૂલ દેના નાથ, પત્ર ફલ ફૂલ દેના નાથ, અન્ન જલ વસન દેના હિતા, એ આદિક અનેક જોગ રીતા, સંત જોગ સંત સેવા કરના, બાધ કરે સો સેવા પરહરના, બાધ કરે સો સેવા પરહરના. તે સેવા કોની કરવી? નરહરિભાઈ કહે છે, તો આપ અને આપના સંતોની સેવા કર્યા વિના કોઈ પ્રાપ્તિ થતી નથી. માટે સેવા કરવી, શું સેવા કરવી? તો જેમ કે માથું નમાવવું, ભગવાન ને ભગવાનના સાધુને માથું નમાવવું એ સેવા છે, હાથ જોડવા અને જેમ કે એમ કરવું એ સેવા છે, પત્ર પુષ્પ ફળ જળ અન્ન અને વસ્ત્ર એ આદિ બધી વસ્તુઓ હેદભાવથી આપવી અને સંતોને જે યોગ્ય હોય તેવી સેવા કરવી, જે બાદ આવે એવી હોય તે સેવા ન કરવી, જે સાધુને બાદ આવે એવી હોય એવી સેવા ના કરવી. સંતોને કંઈ ઘરેણા ના અપાય કે લો સંતો ઘરેણા પહેરજો સોનાના,
એમ ના કરાય, પણ ઠાકોરજી માટે દાગીનો બનાવડાવાય. સંતોને પત્ર, પુષ્પ, ફળ, જળ, અન્ન, વસ્ત્ર એ બધું આપી શકાય, પણ વસ્ત્રમાં પછી સોનાના તારવાળા વસ્ત્ર સંતોને ના અપાય, એની મર્યાદા છે. એટલે કે છે, જેને જે પ્રકારની સેવાનો બાધ ના આવે એવી સેવા કરવી ભગવાનની સંતની. પછી સંતોને તમારે જમાડવાની ડીશો આપવી છે તો તુંબડા પત્તરનું દાન કરાય, કે તુંબડા પત્તર સંતોના નવા કરાવજો અમારા તરફથી, બધાય મંડળના સંતોના તુંબડા પત્તર. પણ પછી તમે ચાંદીની થાળીઓ કરાવો સંતો માટે તો એ ના હાલે, એ બાદ આવ્યું કહેવાય, કારણ કે ધાતુનો નિષેધ છે સંતોને. એટલે જે પ્રકારની જે સેવા આશ્રમને અનુરૂપ હોય, સંતોના નિયમને બાદ ના આવે એવી સેવા કરવી એમ કહે છે. ધોતિયા ઓઢાડાય, સંતોને પત્ર, પુષ્પ, ફળ, જળ, અન્ન અપાય, એ જે જે આપી શકાય એવું ભગવાનને સંતને અર્પણ કરાય, એને જે યોગ્ય હોય એવું. એ સેવા કરવાથી ભગવાન અને સંત પ્રસન્ન થાય છે. અને અહીં કહે છે, પ્રગટ એવા આપની અને આપની મૂર્તિની જે યોગ્ય હોય તેવી સેવા અમે કરીએ. જે સેવા કરીએ તે વિવેક રાખીને કરીએ. અમે આપની પાસે એવી સેવાને નિત્ય માગીએ છીએ. જે કોઈ સંત દેહે કરીને દુઃખી હોય, વૃદ્ધ હોય, પ્યારા સંતોને દેહમાં ક્યારેય આસક્તિ ન હોય, તેથી મોઢેથી ભલે કોઈને કોઈ વાર સેવા કહેતા ન હોય કે મારી સેવા કરો, એવા સંતની સેવા કરવી તે સુખરૂપ છે. તેમનું માથું અને વાંસો ડબાવવો તે ઉત્તમ અને અજોડ સેવા છે. તેમાંય કોઈ પદાર્થને માટે જ હરિભક્તો સાથે જે હેત ન રાખતા હોય તે પવિત્ર સંત ગણાય. નરહરિભાઈ કહે છે, પ્રભુ આ મેં તમને કીધું એ મારી સમજણ છે, પણ તમને જે યોગ્ય લાગે એવી તમારી અને તમારા સંતોની સેવા અમે નિત્ય માગીએ છીએ. રોજ અમને આવી સેવા આપજો. ભગવાનને ભગવાનના સંતની સેવા મળે કોને? કેટલાય ભક્તો એવા છે શાસ્ત્રોની અંદર આ મહિમાની વાતને સાંભળે છે, એનું હૃદય ગદગદ થઈ જાય છે. જે દિવસથી સાંભળી છે તે દિવસથી એ ભગવાનને ભગવાનના સંત અને ભક્તોને આ સત્સંગની સેવા માટે જ જીવે છે, એવા ભગવાનના ભક્તો છે. એનું તન, મન ને ધન સર્વસ્વ એને આજથી 200 વર્ષ પહેલાં દાદા ખાચરે કર્યું એમ નહીં, આજે વર્તમાન કાળે એવા છે. આ સમાની વાત અચરજકારી છે, તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. એવા ભગવાનના ભક્તો આજે સત્સંગમાં છે, જે પોતે ખાવા પીવા અને રહેવા સિવાય પોતાના ઘરની અંદર એક સારો સોફા પણ નથી લાવતા, તમામ સંપત્તિ સત્સંગને અર્થે ખર્ચે છે. કેટલીક ઝાકમ જોડ અને જાહો જહાલી જે સત્સંગની દેખાય છે ને, એ અમુક પ્રકારના એવા ભક્તો છે ને એના ધનના ભોગે દેખાય છે. એનો અર્થ એ નથી કે એવા 5 છે એના જોરે જ થાય છે, બધાનો નાનો મોટો સહકાર હોય, પરંતુ એ 5 છે ને બેઝ જેવા હોય, બેઝ જેવા પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે એવા છે. તન, મન ને ધન. કેટલાક ભક્તો એવા છે ધનથી સેવા નથી આપી શકતા, પણ એને પોતાનું તન ને મન બંને ભગવાનને અર્થે અર્પણ કરી રાખ્યું છે. ગમે ત્યારે જરૂર પડે, ગમે એટલી વાર જરૂર પડે, કોઈ દી થાક નથી લાગ્યો એને. ઓપરેશનો કરાવ્યા હોય, શરીરના ઓપરેશન કરાવવાનું હોય, શરીરમાં ઓપરેશન કરાવવાનું હોય, તેવા ભગવાનના ભક્તો સંતોને પૂછાવે કે આ ઉત્સવ આવે છે અને ઉત્સવની અંદર સેવાની જરૂર પડશે, મને થોડો દુખાવો રહે છે, પણ જો ઓપરેશન મોડા કરાવીએ, કારણ કે ઓપરેશન કરાવ્યા પછી રેસ્ટ 1-2 મહિના કરવો પડે, અને આપણો પાટોત્સવ આવે છે કે આપણે હરિજયંતિ સમયો આવે છે, તો એ ઓપરેશન જો સંતોની આજ્ઞા હોય તો મોડું કરાવીએ, થોડું પેઇન સહન કરી લઈશું, પણ સેવા થાય ને, કલ્પના તો કરો, કલ્પના તો કરો, બુદ્ધિમાં બેસે એવી વાત છે. આજે હું વાત કરું છું એ વાત કાલ્પનિક નથી કરતો, એ વાત હું કલ્પના કરીને તમને સમજાવવા માટે નથી કરતો. હું જે બની ગયેલી વર્તમાન કાળની ઘટનાઓ છે અને જે બની રહી છે એવી ઘટનાઓ છે એનું જ વર્ણન કરું છું, નામ વિના કરું છું. ખાલી નામ નથી દેતો, બસ નામ જ નથી દેતો ખાલી, બાકી વાસ્તવિક વાત કરું છું, વાસ્તવિકતા ભરી વાત કરું છું. શરીરના ઓપરેશન કરાવવાના હોય, શરીરમાં દુખાવો હોય અને ભક્ત એવું પૂછાવે કે હું આ કરું કે ના કરું અત્યારે, કારણ કે સેવાની જરૂર પડે, તો જો સેવામાં મારી જરૂર હોય તો 2 મહિના હું દુઃખ સહન કરીશ,
દુખાવો સહન કરીશ, આપણો ઉત્સવ પતે પછી ઓપરેશન કરાવીશ. શું આવા ભક્તોને ગમે એવી કસર એની હોય તો ભગવાનને ટાળવી ના પડે? આવા ભક્તોની ગમે એવી કસર હોય તો સાધુને એની માળાને ભજનને તપથી ટાળવી ના પડે? આવા ભક્તને શું એમ કહેવું પડે મારી ઉપર તમે રાજી થાજો? હૃદયમાંથી આપોઆપ આશીર્વાદ, મોટા સંતના હૃદયમાંથી આપોઆપ આશીર્વાદ નીકળી જાય, નીકળી જાય. મહારાજ એની કરોડ જન્મની કસર હોય તો ટાળજો, પણ આવા ભક્તને તમે તમારું ધામ આપજો. સેવાથી આવા ઉદ્ગાર નીકળ્યા છે, જે જેને ઉદ્ગારો નીકળ્યા છે, કોઈની કસરો ટળી છે, એ સેવા કોઈ કરી છે ને ત્યારે થયું છે. સેવા વિના નથી થયું. કોઈ ધ્યાનમાં બેઠો હોય અને કોઈ આશીર્વાદ આપી દીધા હોય એવું નથી બન્યું. ઇતિહાસો ખોડો. કોઈ ધર્મ પાડ્યો એને આશીર્વાદ, એનો અર્થ એ નથી હું કહેતો ધ્યાનમાં ના બેસવું, ધર્મ ના પાડવો. વાતને બરાબર સમજવી, સેવા કરવાથી અંતર દ્રવી જાય છે ભગવાનનો, ભગવાનના સંતનો. અને એવા ભક્તો છે કે જેને સંતોએ કીધું જો થોડું સહન થાય એવું હોય તો આ પાટોત્સવ જતો રહે ને પછી ઓપરેશન કરાવજો. પાટોત્સવ ગયા પછી ઓપરેશન કરાવ્યા છે, એ પહેલાં નથી કરાવ્યા. એવા ભગવાનના ભક્તો છે કે પોતાના ઘરની અંદર કંઈક નવી વસ્તુ લાવવી હોય ને તો પહેલાં પૂછે કે આટલો ખર્ચો છે, પેલું જૂનું છે એને 2 વર્ષ થયા છે, ચાલી જાય એવું છે, પણ અમને એવી ઈચ્છા થઈ છે કે આની અંદર આ 2000નો ખર્ચો છે અને નવું લાવીએ, તો નવું લાવીએ કે ના લાવીએ? એવા ભક્તોને પૂછીએ સંતો અમે, તમે એવું કેમ પૂછો છો? પૈસા તમારા છે, ઘર તમારું છે, આશ્રમ તમારો છે, ગૃહસ્થ આશ્રમ. તો કે ના, આ બધું મહારાજનું આપેલું છે. એટલે અમે જો ખરેખર ખોટા માર્ગે વાપરતા હોઈએ, અમારે ઘરમાં સોફો 2 વર્ષ થયો છે, વપરાયેલો નથી, પણ અત્યારે હવે આ નવો લાવવાનો સંકલ્પ થયો છે, તો એ સોફો લાવીએ તો ખર્ચો આટલો છે અને આ જૂનાને તો કાઢીને બહાર જ મૂકવાનો હોય, પણ એ પૈસા જે 2000 અમે ખર્ચીએ એ યોગ્ય છે કે અયોગ્ય, એ ખરેખર અમારે ખર્ચવા જોઈએ કે નહીં, એનો નિર્ણય અમે કેમ કરીએ? એ તો ભગવાનનું આપેલું છે, એટલે એનો નિર્ણય ભગવાન વતી અમે તમને પૂછીએ છીએ, ગુરુજીને પૂછીએ છીએ. આવી સમજણવાળા ભક્તને આપણે કઈ કક્ષામાં લખો? અને એને ના પાડી કે નથી લાવવાનો, 2 વર્ષ છે એમાં હું તૂટી ગયું તમારા ઘરમાં, બેસો એની ઉપર, બેહાડો બધા આવે એને એની ઉપર, 2000 નથી ખર્ચવા આપણે, ડોલર નથી ખર્ચ્યા એ ભક્તો ઘરમાં નથી લાવ્યા. વાસ્તવિક વાત કરું છું, કાલ્પનિક વાત નથી કરતો, વાસ્તવિક. એડ્રેસ, ફોન નંબર ને નામ જોઈએ, પર્સનલ મને ફોન કરજો, હું જણાવીશ. એ હકીકત એમ જ નીકળશે, એમ જ છે. એવા ભગવાનના ભક્તો છે આજે ઘણી મોટી સંખ્યામાં છે, ઘણી મોટી સંખ્યામાં. ત્યારે ખબર પડે કે આને ભગવાનને ભગવાનના આ સત્સંગની સેવા પ્રધાન થઈ ગઈ છે, એની સેવા પ્રધાન થઈ ગઈ છે. કોઈ પણ પ્રકારનો, નાનું મોટું કંઈ પણ, હા જરૂરિયાત છે એ લઈ આવે, કંઈ શાકભાજી લાવવાના ફોન કરે, પણ જે વસ્તુ એને ચાલી જાય એવી છે છતાં પણ એ લોકોને સંકલ્પ થયો કે આવું ઘરમાં કરવું છે, તો તરત પહેલું પૂછે. ઘરની અંદર સરસ કેબિનેટ હોય, હજુ 2 વર્ષ થયા હોય, રસોડાના કેબિનેટ નાખે, કાંઈ ના થયું હોય, કેબિનેટ તો સારા જ હોય, પણ હવે નવું કાંઈક નીકળ્યું છે એટલે કલરિંગ સેટ થાય એના માટે બીજો 25000નો ખર્ચો કરીને કેબિનેટ નાખો, એવું એ ભગવાનના ભક્તો ના કરે. તમારો ગૃહસ્થ આશ્રમ છે, તમારે તમારું ઘર સરસ રાખવું, તમારે તમારા બધું જ તમારા આશ્રમ પ્રમાણે, તમારા સ્ટેટસ પ્રમાણે સરસ કરવું, પણ આપણે એવો ફેલ ને એવા ખર્ચા ના હોવા જોઈએ કે 2 વર્ષ નાખ્યું ને હવે નવું કંઈક નીકળ્યું છે એટલે આને કાઢીને ગાર્બેજ કરો અને નવું નાખો. એવું આપણું જીવન સત્સંગીનું ના હોવું જોઈએ, એવું આપણું ના હોય કે હાલો હવે આ સોફા હમણાં જ લાવ્યા હતા અને હવે નવા સોફા છે તરત નવા. એમાં સામે વિચારવું કે કેટલાય લોકો રોડ ઉપર સૂતા છે ને, એને સોફો જોયો નથી, મારે ત્યાં સોફો નવો લાવીને શું કરવાનું, મારું શરીર જ વધશે બીજું કાંઈ નહીં, આ જૂનામાં ચાલી જાય તો ચલાવી લઉં, હા હાવ ફાટી ગયો હોય ને હાવ તૂટી ગયો હોય ને હાવ ખલાસ થઈ ગયો હોય એવા હું નથી કહેતો, પણ તમે ચલાવી શકો છો, નથી એમાં કંઈ પ્રોબ્લેમ. તમે ખાલી મોજ શોખ ખાતર બસ, રૂપિયા વધી ગયા છે તો ગાડી નવી લઈ લો, રૂપિયા વધી ગયા છે તો ફ્રીજ નવું લઈ લો, રૂપિયા વધી ગયા છે નવું કંઈક નીકળ્યું છે તો નવું લઈ લો. પેલા ટીવીમાં દેખાય જ છે, મોટી સ્ક્રીનવાળું જ ટીવી છે, દેખાય જ છે, પણ હમણાં કંપનીએ નવું કાઢ્યું છે, અપગ્રેડ મોડલ થયું છે, લઈ લો. ફોન હજુ હમણાં વર્ષ પહેલાં જ લીધો છે
આ $800 છે, નવો નીકળ્યો છે તો હવે નવો લઈ લો, એ જે પદ્ધતિ છે એ હજુ આપણા મગજની અંદર સેવા પ્રધાન થયેલા નથી. સેવા પ્રધાન નથી, આપણે સેવા કરતા હોઈશું પણ વાસ્તવિક જે સેવાના સ્તરે પહોંચવું છે ત્યાં આપણે ગયેલા નથી. માટે ભગવાનના ભક્તો, આવા પ્રેરણાદાયી જે ભગવાનના ભક્તોના મેં જીવન કીધા, એ ભક્તોના જીવનમાંથી જેની અંદર કસર હોય એ ભક્તો શીખે, એમાંથી પ્રેરણાને મેળવે, એનાથી પોતાના જીવનને સુઘડ બનાવે, ભગવાનને રાજી કરે એવું બનાવે. કોઈ સંત દેહે કરીને દુઃખી હોય, વૃદ્ધ હોય, એવા સંતોને સેવા કરે. કોઈ એવા સાધુ, એવા સાધુ તેવા જોઈએ સહન કરવાવાળા હોય, એ કોઈને કહે નહીં કે મને આમ કર દો, મને આ, મને માથું દુખે છે, આ દુખે છે, પગ દુખે છે, વાહો દુખે છે, સહન કરી લે સાધુ. પણ કોઈ સાધુ બીમાર છે એમ આપણને ખબર પડે તરત એ સંતની સેવા કરવા પહોંચી જઈએ. જો સેવા કરવા એમાં જેને એ લાભ મળી ગયો, અહીંયા આગળ નરહરિભાઈ કહે છે એવા સંતની સેવા કરવી, એનું માથુંને વાંસો ડબાવો, એ ઉત્તમ અજોડ સેવા છે. કોઈ પદાર્થને માટે કોઈ હરિભક્તો સાથે હેત ન રાખ્યું હોય, કહેતા અતિ નિષ્પૃહી સાધુ હોય, અતિ નિષ્પૃહી, જેને જીવનની અંદર કોઈ દિવસ સ્વાર્થે કરીને ક્યાંય હેત નથી રાખ્યું, પરોપકાર જ કર્યો છે, એવા સત્પુરુષો જે છે એવાની સેવા મળે બહુ મોટા ભાગ્ય છે. વાગડ ગામની અંદર ગુણાતીતાનંદ સ્વામી વરતાલ જતા હતા, સંઘ લઈને જતા હતા. વાગડમાં આત્માનંદ સ્વામી હતા, બીમાર હતા. આત્માનંદ સ્વામીને મળવા માટે, સ્વામીને, આત્માનંદ સ્વામીની 125 વર્ષની ઉંમર હતી ત્યારે સ્વામીને નવા દાંતને નવા વાળ આવતા એવું શાસ્ત્રમાં લખ્યું. એ આત્માનંદ સ્વામીની સાથે ગુણાતીતાનંદ સ્વામીને બહુ હેત હતું બંનેને. એટલે ગુણાતીતાનંદ સ્વામી વાગડ ગામમાં ત્યાં રોકાના અને આત્માનંદ સ્વામી વાગડ ગામમાં જ રહેતા, કારણ કે સ્વામીને વાગડ ગામનું પાણી અનુરૂપ હતું. સ્વામીને પાચન વ્યવસ્થામાં થોડી તકલીફ હતી અને એમાં એ પાણી એમને અનુકૂળ આવતું, એટલે આત્માનંદ સ્વામી ત્યાં જ રહેતા જ આજુ. 125 વર્ષની ઉંમર થયેલી, 1916ની સાલ છે. અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામી વરતાલ જતા હતા સંઘ લઈને, અને રસ્તામાં આત્માનંદ સ્વામી ભેગા થયા વાગડની અંદર, ને આત્માનંદ સ્વામીને મળ્યા. ત્યારે આત્માનંદ સ્વામીની ત્યાં આગળ મંદવાળવાળી સ્થિતિ જોઈ એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને કીધું કે આત્માનંદ સ્વામીની સેવા કોણ કરશો, કોણ રોકાશો? કોઈ સાધુ તૈયાર ના થયા. બધાને વરતાલ સમય, સ્વામી કે 100 સમયાનું ફળ મળશે જો અહીં રહેશો તો, પણ બધા સાધુ આમ નીચું જોઈ રહ્યા. ત્યારે શિવલાલ શેઠ સ્વામીને સેવેલા, કેટલીક વાર ખબર ના પડે, ત્યાગી ગૃહી મહારાજ એટલે વરતાલના વિસ્મામાં કહે છે ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નથી, જેની હમજન મોટી એ મોટો. આ સત્સંગમાં ત્યાગી ગૃહી, યુવાન, બાળ, વૃદ્ધ, એનો કાંઈ મેળ જ નથી. ઉંમરનોય મેળ નથી, વર્ષોનોય મેળ નથી. ત્યાગીને ગૃહી એ આશ્રમનોય કાંઈ મેળ નથી. જેની હમજન મોટી, જેટલો જેને આજ્ઞાને ઉપાસના પચાવી, જેને જેટલો સત્સંગને પચાવ્યો, જેને જેટલો સદગુરુનો અભિપ્રાય પચાવ્યો એ એટલો મહાન. ત્યાગીઓ બધા નીચું જોવા લાગ્યા અને ત્યારે શિવલાલ શેઠને શરમ આવી, ઓહો, એકે ત્યાગી તૈયાર નહીં. શિવલાલ શેઠ ઊભા થયા ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી તમે કહો તો હું આત્માનંદ સ્વામીની સેવા કરવા રોકાવ. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે જો શિવલાલ, સેવા તો કરવાની જ છે પણ સ્વામી જ્યારે સ્ફૂર્તિમાં હોય ને ત્યારે સ્વામીનો સમાગમ પણ કરવાનો છે, બહુ મોટા સાધુ છે, મને એમાં ગુરુભાવ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું અને સ્વામીએ કીધું ગોપાળન સ્વામી ધામમાં ગયા ત્યારે તને મને સોંપ્યો તો હું તને અત્યારે હવે આત્માનંદ સ્વામીને સોંપું છું. આત્માનંદ સ્વામીની સેવા કરજે, સ્વામીને રાજી કરજે. સ્વામીમાં ભગવાન અખંડ રહ્યા છે, સ્વામીમાં અખંડ ભગવાન રહ્યા છે, બહુ મોટા સાધુ છે, બહુ બધો મહિમા કીધો. શિવલાલ કે સ્વામી હું ચોક્કસ સેવા કરીશ, કારણ કે શિવલાલનું આયુષ્ય હવે નજીક જ હતું, એને ગુણાતીતાનંદ સ્વામી જાણતા હતા. એટલે સ્વામીએ શિવલાલને એવું પાયું હતું. શિવલાલ શેઠે આત્માનંદ સ્વામીની એવી સેવા કરી, આત્માનંદ સ્વામીને ઝાડા પેશાબ થઈ જાય, ગોદડીઓની અંદર શિવલાલ શેઠે ગોદડીઓનું પોટલું બાંધીને વાગડના તળાવે લઈ જતા, ત્યાં જઈને ધોવે, 2 મહિના સુધી નીચામાં નીચી ટેલ કરી. ગુણાતીતાનંદ સ્વામીની ભલામણ પ્રમાણે સ્વામી જ્યારે સ્ફૂર્તિમાં હોય ત્યારે શિવલાલ શેઠ સ્વામીનો સમાગમ કરતા. અને શિવલાલ શેઠ એને એટલા બધા સ્વામીને રાજી કર્યા કે એકવાર આત્માનંદ સ્વામી બોલ્યા કે શિવલાલ માગ, તું લખેસરી સાવકાર હોવા છતાંય તે મારી બગડેલી ગોદડીઓ ધોઈ મારી બહુ કાળજી રાખી છે. ત્યારે શિવલાલભાઈ બોલ્યા સ્વામી
महाराज ने आप जेवा सद्गुरु की कृपा थी मने आ लोक में कशु जोईत नहीं बधुज मने मळ्युं छे। त्यारे स्वामीए कह्युं शिवलाल तू मारी बात ध्यान थी सांभळी ले, हवे मारी आवरदा पूरी थई गई छे, आवती काले बपोर हूँ धाम में जवानो छूं, मने थाय छे के जता जता तारी सेवानो थोड़ो बदलो चूकवतो जाय, कंईक माग। સ્વામીની વાત સાંભળતા શિવલાલને યાદ આવી ગયું, એને એટલું જ માગ્યું, સ્વામી હું માગીશ એ આપશો ના નહીં પાડો ને? સ્વામી કે ભલે માગ। અને ત્યારે શિવલાલ શેઠે માગ્યું, સ્વામી તમે ધામમાં જાવ એના બે અઠવાડિયા પછી મને ધામમાં તેડી જજો। અને ત્યારે સ્વામી કે શિવલાલ બીજું માગ, આ હું માગ્યું તે બીજું માગ, બીજું માગ। અને ત્યારે શિવલાલ કે સ્વામી આપવું હોય તો આજ આપો, ને સ્વામીએ વરદાન આપ્યું। સ્વામી તો પોતે 1916ની જેઠ સુધી છઠને દિવસે સ્વામી બરાબર બપોરે મહારાજ તેડવા આવ્યા ને સ્વામી ધામમાં ગયા, સ્વામીનો બધો અગ્નિ સંસ્કાર ને બધું પતાવીને શિવલાલ શેઠ પોતે પાછા બોટાદ આવ્યા। પોતાના પિતા ભગા દોશીને વાત કરી, બાપા હું થોડા દિવસમાં ભગવાનના ધામમાં જવાનો છું, માટે બહેનો અને દીકરીઓને મળવા બોલાવવા હોય તો બોલાવી લેજો। ભગા દોશી શિવલાલભાઈની વાત સહન ન કરી શક્યા અને બોલ્યા, આવી ગાંડી ગયેલી વાત મેલી દે, કરવાનું કામ કર, સાવ સાજો સારો છો ને ધામમાં ક્યાંથી જવાનો? ત્યારે શિવલાલભાઈએ ગંભીરતાથી કહ્યું, બાપા મારે ધામમાં જવાનું નક્કી જ છે, મારે કોઈને મળવાની ઈચ્છા નથી, પણ તમને બધાને પાછળથી ઓરતો ના થાય એટલે આ તો મેં તમને કીધું। ભગા દોશી બોલ્યા, ગુણાદાન સ્વામીના બધા ચેલા આવાના આવા જ વેવલા જ હોય, આમ કહીને ભગા દોશી વાત ઉડાડી દીધી। શિવલાલભાઈને ધામમાં જવાની એકાદ અઠવાડિયું આડું રહ્યું ત્યારે એમના શરીરમાં ઝીણો તાવ આવવા લાગ્યો, ભગા દોશીને પેટમાં ફાળ પડી, કદાચ શિવલાલ દેહ છોડી દેશે। એમને તાબડતોબ બધાને બોલાવી લીધા, શિવલાલભાઈએ આવે પોતાનો ખાટલો મંદિરમાં લેવડાવ્યો। બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં હાલ જ્યાં ગોપાળનસનો બંધાવેલો સભામંડપ છે એની ઉપર લાકડાનો મેળો હતો, શિવલાલભાઈએ પોતાનો ખાટલો ત્યાં રખાવ્યો। એમની પાસે નિરંતર ભક્ત ચિંતામણીનો પાઠ થયા કરતો, વ્યવહારિક વાતો કરવાની સદંતર બંધ કરી હતી। શિવલાલભાઈના શરીરમાં ધીરે ધીરે તાવ વધવા લાગ્યો, ભગા દોશીને એના પરિવારજનોને ચિંતા પણ વધી રહી, પણ શિવલાલ તો આનંદમાં આનંદમાં। ભગા દોશીએ શિવલાલભાઈને પૂછ્યું, શિવા તારે કોઈ અંતરની ઈચ્છા રહી જતી હોય તો બોલ। ત્યારે શિવલાલભાઈએ એમ કીધું કે બાપ હવે ધામમાં જવાને ટાણે ઈચ્છા શું હોય, પણ મનમાં એક વાતનો ખટકો રહે છે। ભગા દોશીએ કહ્યું, બોલ। ત્યારે શિવલાલ બોલ્યા, શિવલાલે કીધું, બાપા બીજી તો કોઈ ઈચ્છા નથી, પણ બોટાદ પાસેના સિરવાનિયા ગામે ઘેલા ધાધલ રહે છે, શરીરે વૃદ્ધ છે, આંખે અંધ છે, મહારાજે એમની બહુ કસોટી કરી છે છતાં એમની ધીરજ અને નિષ્ઠા ઓછા થયા નથી, મહારાજે સ્વયં મને દર્શન દઈને એમને સાચવવાની ભલામણ કરી છે, બાપા એ ઘેલા ધાધલને સાચવવાની જવાબદારી હવે તમારી છે। ભગા દોશી કે તું જરાય ચિંતા ના કરીશ એમ કીધું। અષાઢ સુધી દસમીનો દિવસ આવ્યો, સદગુરુ ભાયાત્માનંદ સ્વામી મહારાજને સાથે લઈને શિવલાલભાઈને તેડવા પધાર્યા, ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી પણ દિવ્ય રૂપે દર્શન આપ્યા। શિવલાલભાઈ બોલ્યા, બાપા મહારાજને સદગુરુઓ તેડવા આવી ચૂક્યા, હવે મહારાજના ધામમાં જાઉં છું, છેલ્લા જે શ્રવણ કે ધામમાં જતા રહ્યા આત્માનંદ સ્વામીની સેવા કરીને, યુવાનીમાં શિવલાલ શેઠ જતા રહ્યા, બોલો જુવાનીમાં જતા રહ્યા, આ મોટા સાધુની સેવા કર્યાનું ફળ। માટે સાધુ બીમાર હોય ત્યારે જેને સેવા મળી જાય, બીમાર ના હોય અને એ સાધુ કંઈ કે હાથ જોડીને જેમ કે એમ કરી દે, એના અનંત જન્મોની કસરો ભગવાનના એવા મોટા સાધુ ટાળી દે છે। માટે સેવાનું અંગ પાડવું, તથા તે બુદ્ધિમાન સંત ભગવાનના ભક્ત માનીને જ તેની સાથે હેત રાખે, ધર્મમાં દ્રઢતાથી વર્તવું, તેનું નામ સત્સંગ છે। પોતપોતાના ધર્મને સાચવીને સેવા કરવી જોઈએ, અમને ભાઈ રામદાસજીએ જે કહી છે તેવી સેવા અમે ચાહીએ છીએ। ભાઈ રામદાસજી સ્વામી આ બધા સંસ્કારો આપ્યા છે નરહરિભાઈને, એટલે એમને બધું શીખવાડ્યું છે ધર્મની મર્યાદામાં રહીને। બહેનો છે તો એને ભગવાનના મોટા સાધુ બીમાર હોય તો એને પ્રાર્થના કરાય, ભગવાનને પ્રાર્થના કરાય, ફળ ફ્રૂટ આદિ એમની માટે મોકલાય। પુરુષો છે તો એ ભગવાનના સંતોએ છે એની ચરણચંપી કરી શકે, માથું ડબાવી શકે, એને દવાખાને લઈ જઈ શકે, દવા લાવી શકે, એના માટે એ બધું કરી શકે, મર્યાદામાં રહીને બધું થાય। બહેનો હોય તો એને એવા વૃદ્ધ સાંખ્યોગી માતાઓ હોય એની સેવા થઈ શકે। એટલે અહીં કહે છે, જે પ્રમાણે ધર્મની મર્યાદા સચવાય એ પ્રમાણે સેવા કરવી। ભાઈ રામદાસજી સ્વામીએ જે કહી હતી એ બધી રીત કીધી, ભાઈ રામદાસજી સ્વામીએ અમને સેવા કરવાની બધી રીત હેતથી શીખવી છે, આ બધું આવડે ક્યાંથી? સાધુના સમાગમે કરીને।
અને સત્સંગનું જ્ઞાન પણ અમને આપ્યું છે. જે સંતો અને ભક્તો પરસ્પર સાથે રહે છે તેઓ પરસ્પર જે વાત કરે છે એ વાતથી સંતનો જેટલો પાસ લાગ્યો હોય તે તો તરત જ ઓળખાઈ આવે છે. સંતના સમાગમની કેટલી અસર થઈ છે તે આપણા સત્સંગમાં જેટલી બાઈઓ રહી છે તે બધી ધર્મમાં દ્રઢતાથી રહે છે. તેઓ તત્કાળ સંતના ગુણોને જાણી લે છે. તેમનામાં ઘણી વિશાળ બુદ્ધિ હોય છે. નરહરિભાઈ કહે છે, ભાઈ રામદાસજી સ્વામી પાસેથી અમે આ સમાગમે કરીને બધું જાણ્યું છે. બાઈઓએ બાઈઓના ધર્મ જાણ્યા છે, એ પ્રમાણે રહે છે, અને સંત કેવા છે એ અમારે ઉત્તરસંડા ગામની બાઈઓ તો બહુ હોશિયાર છે, ગ્રેજ્યુએટ થયા હશે એ જમાનામાં, તરત જાણી જાય છે. વિશાળ બુદ્ધિવાળી બાઈઓ છે. નરહરિભાઈ પોતાના ગામના જે સ્ત્રી ભક્તો છે એના વખાણ કરે છે. કેવા બાઈઓ છે ખબર છે? ચકોર સાંભળો, સંતો માર્ગે ચાલતા હોય તેને આંખ ઉપરથી એ તત્કાળ ઓળખી લે છે. દુનિયાના જે સદભાવ કે દુર્ભાવ જેટલા રહ્યા હોય છે તેને આંખો જ સૂચવી દે છે. આપમાં જે અપાર ઈશ્વરે રહ્યું છે તેને બાઈઓ વારંવાર કહે છે. જેટલો પ્રતાપ ને ધર્મ સંતમાં હોય છે તેની વાતોને પરસ્પર બાઈઓ કહેતી હોય છે. બાઈઓ એ બધું દૂર રહ્યા રહ્યા જોતી હોય કે આ સંતની નજર કેવી છે, આ સંત કેમ ચાલ્યા જાય છે. અહીં લખે છે ભાઈ બાઈઓ બહુ હોશિયાર હોય. લો અમારું મીટર અહીં ન્યા છે, સંતોનું મીટર. આ સાધુ કેવા છે એ ઓળખી કાઢે સાના પરથી? તો અહીં લખે છે, સંતો માર્ગે ચાલતા હોય તેને આંખ ઉપરથી તત્કાળ ઓળખી લે છે. ફાટેલ દ્રષ્ટિએ જેમ તેમ ફાંફા મારતો બાઈઓની સભા બાજુ જોતો હાલ્યો જતો હોય, બેઠો હોય ને બાઈઓની સભા બાજુ વારે વારે જોયા કરતો હોય તો એને બાઈઓ ઓળખી લે છે. કારણ કે સંતને બાઈઓ બાજુ જોવાનો નિષેધ છે. બાઈઓ તો સંતના દર્શન કરી શકે છે ને, એટલે કોઈ સંતમાં કોઈ પ્રકારની ચંચળતા હોય તો બાઈઓને તરત ખબર પડી જાય છે. અને એ પછી અંદરોઅંદર વાત કરતી હોય છે એવું નરહરિભાઈ કહે છે. એની વાતોને પરસ્પર કરતી હોય છે. અને જે ધર્મવાળા સંત હોય, ભગવાનના ઓલિયા સાધુ હોય, એની વાતો પણ એ બાઈઓ કરે છે કે આ સંતો બહુ મોટા છે, એમના દર્શન આપણને થયા, આપણા બહુ મોટા ભાગ્ય છે, આમ વાતો કરે. અને કોઈક સંતની અંદર કાંઈ ફેર હોય ને તો એની વાતો કરે કે ઓલા તો સાધુ થયા છે પણ ખબર નહીં શું કરવા થઈ ગયા છે, એ તો આપણી અંદર જ હાલે એવા હતા, ન્યા કેમ પહોંચી ગયા છે, આમ તેમ જોયા જ કરતા હોય છે, આવી વાતો કરે. સમાજ બહુ હોશિયાર છે. હવે એ જમાનામાં આટલો હોશિયાર હોય તો આજે કેટલો હોશિયાર હોય, ઓળખી જ કાઢે ને. પણ પુરુષો હોશિયાર છે એવું ના કીધું, બાઈઓ હોશિયાર છે કીધું. અને જેમાં જેવો ગુણ દેખાય છે તેવો નિશ્ચય એક દિવસમાં થઈ શકતો નથી. વર્ષ કે બે વર્ષ સુધી જ્યારે તેનું ધ્યાન રાખવામાં આવે ત્યારે તે સારી મોડી વાત બહાર નીકળે છે. સંતોમાં આ અસંત લબાડ જેવું વર્તન કરે છે. શુદ્ધ સત્સંગને રાખવામાં જો પ્રેમ હોય તો તે પોતાના મોક્ષને માટે સર્વ શુદ્ધ રીતે વર્તે છે. અત્યારે આપણા સત્સંગમાં જે આશ્રિત રહ્યા છે તે બધાને શુદ્ધ વર્તનનું જ એક તાન રહે છે. આંખ રજકણને લગારી સહન કરે નહીં ત્યારે રજકણ બહાર નીકળે ત્યારે જ નેત્રને અપાર શાંતિ થાય છે. સતસંગ મે રહે જનહી જેતે, શુદ્ધ વર્તન કો તાન સબ તેતે, નેત્ર રજ જીવન સહત લગારા, નેત્ર રજ જીવન સહત લગારા, બાર નિકસે તબ શાંતિ અપારા, બાર નિકસે તબ શાંતિ અપારા, નેત્ર હિત હોય નેત્ર મે રહાવે, હિત વિના નેત્ર અતિ દુઃખ હી પાવે, નેત્ર સમ સતસંગ રખત સબ હો, ગાફલતા ન કો વર્તત કબ હો, ગાફલતા ન કો વર્તત તબ હો. જે અસંત હોય લબાડ જેવા હોય એનું વર્તન પણ ઓળખાઈ જાય. અને અહીંયા આગળ નરહરિભાઈ કહે છે, અત્યારે આપણા સત્સંગમાં જે બધા આશ્રિત થઈને રહ્યા છે એને શુદ્ધ વર્તનનું એક જ તાન છે. નેત્રને માટે હિતકર હોય તે નેત્રમાં રહી શકે, જો નેત્રને માટે હિતકર ન હોય તો નેત્ર ઘણું દુઃખ પામે. અને સત્સંગને સર્વે ભક્તો નેત્રની સમાન રાખે છે. કોઈ પણ ગાફલપણે ક્યારેય વર્તતા નથી, અને ગાફલપણે વર્તે તો એ સત્સંગમાં રહી શકતા પણ નથી. બધા હરિભક્તો સર્વાંગે સત્સંગ શુદ્ધ રાખે છે.
નખથી શિખા પર્યંતના અંગો આંખ નાક કાન મસ્તક મુખ કંઠ અને મણિબંધ એ બધામાં સત્સંગને ભૂષણ તરીકે સાચવી રાખે છે. કહેતા આંખ નાક કાન જીભ આદિ બધાથી ભગવાને જે પ્રકારની આજ્ઞા કરી છે એવી આજ્ઞા પાળીને તમામ ભક્તો રહ્યા છે એવું નરહરિભાઈનું કહેવું છે. ત્યારે શ્રીહરિ બોલ્યા, ભાવિક ભક્તો તમે બધા સાંભળો, સૌથી શ્રેષ્ઠ સેવા છે તે તમે માગી છે એટલે હું પ્રસન્ન મનથી તે સેવા તમને સૌને આપું છું. મહારાજ બહુ રાજી થઈ ગયા કે આ ભક્તોની સમજણ કેવી છે. ધર્મ નિયમ પાડવામાં પણ ચુસ્ત, સાધુને ઓળખવાની અંદર પણ એટલા જ વિવેકીને વિચક્ષણ, અને સાથોસાથ ભગવાન અને સાધુની સેવા કરવાના પણ તાનવાળા આવા ભક્તો છે. એટલે મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે તમે જે માગી એ સેવા હું તમને આપું છું. એ સાંભળીને હરિભક્તો બહુ રાજી થયા. એમને સંતોની પૂજા કરી, કેસર ચંદન ચર્ચ્યું, ફૂલહાર પહેરાવ્યા. હરિભક્તો ઘણા નિપુણ હતા. એમને વર્ણિની પૂજા કરી, પછી પાર્ષદોની અને દરબારોની પણ પૂજા કરી, સૌને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. ઉત્તર સંડામાં બોચાસનવાળા કાશીદાસભાઈના ફઈબા આદિ ઘણા હરિભક્તો હતા. તેમને શ્રીહરિની પધરામણી પોતાને ઘેર કરી અતિશય ભાવથી શ્રીહરિને પૂજ્યા. બોચાસનના કાશીદાસ મોટા બહુ સારા હરિભગત થયા. એમના ફઈબા હતા રાયબા, એ ઉત્તર સંડા ગામની અંદર રહેતા, એટલે એમને પણ મહારાજની પૂજા કરી. એમનું નામ રાયબા હતું. તેઓ પાકા હરિભક્ત હતા અને ઉત્તર સંડામાં રહેતા હતા. બીજી પાટીદાર જે બાઈઓ હતી તે ઘણી જ ભાવિક હરિભક્ત હતી. તેમણે ત્યારે ઘણા ભક્તિભાવથી શ્રીહરિની પૂજા કરી. તેમનો સત્સંગ ઘણો દ્રઢ હતો. બીજા પણ ઘણા પાટીદારો ભાવિક હતા. તેમણે પણ દિવ્ય ભાવથી શ્રીહરિને પૂજ્યા. બરફી અને પેંડાના થાળ ભરી ભરીને આપ્યા. સૌએ અલૌકિક લાભ લીધો. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. ચોપદાર મુખેથી છડી બોલતા હતા. સંતો વર્ણી પાર્ષદો સૌને સાથે લીધા. આગળના ભાગમાં મસાલો પ્રગટાવી હતી એ પ્રમાણે શ્રીહરિ ઉત્તર સંડા ગામમાં પધરામણીએ ફર્યા. શ્યામ સુંદર શ્રીહરિએ ચાખડીઓ પહેરી હતી, અંગ ઉપર અલૌકિક શોભા ધારી હતી. ગામવાસી બધા જ ભક્તોને પ્રસન્ન કરીને શ્રીહરિ ઉતારે પાછા આવ્યા. આખા ઉત્તર સંડાના ભક્તોને મહારાજે રાજી કર્યા. પાછા ઉતારે નરહરિભાઈને ઘેર આવ્યા. પલંગ ઉપર બેઠા સંતો ઉત્સવ કરવા લાગ્યા. ઝાંઝ મૃદંગ વગાડતા હતા, તેનાથી આકાશને ભૂમંડળ ગાજી રહ્યા. શ્રીહરિ અને સંતોની અલૌકિક રીતને દેખીને ઉત્તર સંડાના લોકોને બહુ જ આનંદ થયો. ગામના જેટલા ખેડૂતોએ ખેતીમાં શેરડી કરી હતી તેઓ શ્રીહરિને સંતો માટે શેરડી ઘણી કાપી લાવ્યા. પછી શ્રીહરિએ સૌ સંતોને શેરડીના પાંચ પાંચ સાઠા આપ્યા. પાંચ પાંચ સાઠા આખી શેરડીના પાંચ સાઠા દીધા. પછી વર્ણિઓને પણ આપ્યા. પાર્ષદોને બોલાવી લીધા. તે પાર્ષદો હતા તે થોડા વૃદ્ધ અને ઘણી ધીરજવાળા હતા. કોઈ પણ પદાર્થને માટે અજ્ઞાનતાથી ક્યારે ઉતાવળા થતા નહીં. પાર્ષદો વૃદ્ધ હતા અને ઘણી ધીરજવાળા હતા. વૃદ્ધ એટલે ઉંમરમાં વૃદ્ધ એમ નહીં, સમજણમાં વૃદ્ધ હતા. ઉતાવળા નહોતા થતા, ધીરજવાળા હતા. કોઈ પણ વસ્તુ જોવે તો ઉતાવળા ના થઈ જાય. તેમના મનમાં હંમેશા સંતોષ રહેતો, મનને કાબૂમાં રાખતા, અજાયબી ભરી જય વિજયની વાત નિત્ય કહેતા હતા. રોજ યાદ રાખે જય વિજયનું આખ્યાન, કે સંતોનું જો અપમાન કર્યું જય વિજય તો ભગવાનના પાર્ષદો હતા વૈકુંઠ લોકમાં તો એ ત્યાંથી પડ્યા. એટલે સંતોનો મહિમા સમજતા. અને ધીરજવાળાને કેવા હતા સંતોષી એમના કહે છે. એવા પાર્ષદોની ધીરજ દેખીને શ્રીહરિ અતિશય રાજી થયા. તેમને જાણીને દરેકને ત્રણ ત્રણ શેરડીના સાંઠા આપ્યા. સંતોને કેટલા આપ્યા? પાંચ. અને પાર્ષદોને કેટલા દીધા? ત્રણ. પણ આ ધીરજવાળાને સંતોષી હતા અને જય વિજયનું આખ્યાન યાદ રાખતા હતા કે સંતો પર આપણે બિલકુલ ક્રોધ કે કોપ નહીં કરવાનો, નહીં તો ભગવાનના દરવાજેથી પડી જશું. એટલે પાર્ષદોને સંતોના ઉપર ઘણું હેત હતું, તેથી કોઈ પાર્ષદ ઈર્ષા કરતા નહીં. બાકી સાધુને પાંચ આપ્યા અને પાર્ષદને ત્રણ આપ્યા તો પછી થાય તો ખરું ને કે મારે સાધુઓને પાંચ પાંચ ને અમને ત્રણ. પણ સાધુ ઉપર હેત હતું. હેત હોય એટલે ઈર્ષા ના થાય. તમને તમારા છોકરા પર હેત હોય તો સંતો પાસે આવો, અને સંતો એક હાર હોય ને તમારા છોકરાને પહેરાવે, પ્રસાદનું એક પેકેટ હોય ને છોકરાને આપે, એટલે તમે રાજી થઈ જાઓ ને તમારા ઘરવાળાએ રાજી થઈ જાય. કારણ કે હેત છે, તમને ઈર્ષા થાય કે નામ તો પૈસા તો મેં આપ્યા થાળના અને હાર તો છોકરાને પહેરાવ્યો, પ્રસાદ તો છોકરાને આપ્યો, મને તો આપ્યો નહીં, એમ ના થાય. કારણ કે તમને હેત છે. એમાં પાર્ષદો અને સંતો પર બહુ હેત હતું. સમજણમાં એ વૃદ્ધ હતા અને ધીરજવાળાએ હતા, શાંતિવાળાએ હતા, એટલે ઈર્ષા ના થઈ. બધા મુક્તાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કરતા રહેતા.
તેથી સ્વામી જેવા સ્થિર ચિત્તવાળા થયા હતા. આ બધા પાર્ષદો મુક્તાનંદ સ્વામી પ્રત્યે બહુ ભાવ હતો અને મુક્તાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કર્યા કરતા કે મુક્તાનંદ સ્વામી આવા મોટા છે, મુક્તાનંદ સ્વામીમાં આવી સરળતા છે, મુક્તાનંદ સ્વામીમાં આવી સાધુતા છે, મુક્તાનંદ સ્વામી આટલા મોટા છે તો કેવા બાળક જેવા રહે છે, મહારાજ પાસે બાળક જેવા, બીજા સાધુ પાસે બાળક જેવા, કેવા મુક્તાનંદ સ્વામી છે, આવી વાતો કર્યા કરતા, એના ગુણ લીધા કરતા. એના કારણે સ્વામી જેવા સ્થિર ચિત્તવાળા થયા. એટલે મુક્તાનંદ સ્વામી તો સ્થિર ચિત્તવાળા હતા જ, એ તો બરાબર છે, એ તો મોટા પુરુષ, પણ એનો ગુણ ગ્રહણ કર્યો તો ગુણ ગ્રહણ કરવાથી આ પાર્ષદો પણ, આ પાર્ષદો તો બધા ક્ષત્રિય હતા, એ કાંઈ થોડા બ્રાહ્મણને ઘેરથી આવેલા હતા, એ તો બધા ક્ષત્રિય હતા બધા, તો પણ મુક્તાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કરવાથી ધીરજવાળા અને સ્થિર ચિત્તવાળા થયા હતા. એમાંથી એ સિદ્ધાંત નક્કી થાય છે, આપણે ભલે મુક્તાનંદ સ્વામી ન હોઈએ પણ જે એવા સંતો ભક્તો હોય દિવ્ય જીવનવાળા, એનો ખાલી ગુણ ગ્રહણ કર્યા કરે, ક્યાં અમે ને ક્યાં આપ, કીડી કુંજરનો મેળાપ, ક્યાં અમે ને ક્યાં તમે, કૃપા કરી છે તમે, એમ એવા ભગવાનના સંતો ભક્તો સત્પુરુષ ગુરુજી જેવા મોટા પુરુષ એમનો ગુણ ગ્રહણ કર્યા કરીએ ને તો એમનું જેવું ચિત્ત છે, એમનું જેવું માનસ છે, એમનું જેવું માનસ એ કહેતા મન છે, એમનું જેવું જેવી જેવી એમની ભગવાન પ્રત્યેની ભક્તિ છે, બધું જ આપણે વિશે આવે, એ પણ આ વાતથી સાબિત થાય છે. એટલે આજના તરંગમાં બહુ સરસ સેવા વિષયક વાતો આવી, ધર્મ નિયમની દ્રઢતા વિષયક વાતો આવી, સંતોની ઓળખાણ સાચા સાધુ કહેવા હોય એ વિષયક વાતો આવી, અને છેલ્લે એ પણ વાત આવી કે પાર્ષદો જે છે એ મુક્તાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કરતા તો એ ગુણ એમાં આવ્યો અને સ્થિર ચિત્તવાળા રહેતા. માટે આ વાતોને આપણે હંમેશા યાદ રાખીએ. આવતીકાલથી હરિચરિતનો સાગર, એની કથા આપણને પૂજ્ય સુરત વલ્લભ સ્વામી સંભળાવશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના અષ્ટમપુરમાં ઉત્તરસંડા ગામમાં નર હરિદાસને સેવાનું વરદાન આપ્યું એ નામે 42